છે કોઈ રાજમાં હાજર? તે રાજ થોડું રેડું હોય, રાજમાં હોય તો ખરા ને, બોલો કોનું કામ છે? સીતારામભાઈ ને? સીતારામ, અહીં તમે કોણ છો? અમે જાનવર. એમ નથી પૂછતો. આતે તમને દેખાતું નથી હું કોણ છું? એમ કોણ છો? હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાનો પ્રધાન છો? તમને કેમ ખહુર્યો લાગું? ના ના, રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? હા. અરે પ્રધાનજી, જી ત્યાં ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. કેમ ખબર નથી પૂછતો? પૂછતો. અરે મહારાજા, આ ક્યુ નગર કહેવાય? અરે પ્રધાનજી, જી આ પિંગલગઢ નગરી છે અને રાજા પઢિયાર રાજ કરે છે. એવો તમારો હુકમ બાપુ, ખબર નથી એટલે પૂછવા આવ્યો. હાય પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે? જી. તો તમારા મહારાજાને કહી ગયો? કહી દઉં કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. તાર ઘરનો? અરે પ્રધાનજી, અમારા રજવાડાના દાદા. તમારો દાદા, તમારા બાપનો દાદા, તમારી આવરણી પેઢીનો દાદા અને તમારી હાથ પેઢીનો પણ હું દાદા. અમારો દાદા ને અમારા બાપનો દાદા ને એનો દાદા? હા. તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? અરે પ્રધાનજી, એ દાદા નહીં તો ગોર દાદા ભૂદેવ. ગોર દાદા છો? હા. અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. હા હા. તો અમારા હાથ પેઢીના દાદા હાસા? હા. તો અમારા બાપાના દાદા મહારાજા? અરે બોલો પ્રધાનજી. હવે વાત એમ કહેવાની છે કે કોઈ ભૂદેવ આવ્યા ને તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, જી તો એમને કહો. હા કહી દો. જો રાજ ના હોય ને તો રાજ દરબાર ખુલાશે, પણ જો કોઈ રખડતા ને ભટકતા હોય ને તો ચપટીક દક્ષિણા આપી રાજની બહેરને કાઢો. બોલો. તમે તો ડબ્બા ખુલાલા. ડબ્બા હું? રાજ ખુલાશે અને જો રખડતા ભગડતા હોય તો તમે તમારી રીતે નીકળી જાઓ. અરે પ્રધાનજી, જી રાજના ગોર હોય તો રજવાડાની અંદર આવ્યા હોય. રાજગોર છે? હા. કહી ગયો તમારા મહારાજાને રાજગોર છે એમ? હા. મહારાજા એ પણ રાજગોર છે ને વળી તાજે તાજા. અરે પ્રધાનજી, જી રાજમાને હાજર કરો. હાજર કરો? ઠક લેતો મહારાજા. ખીર વેગી પગારનું આમ તેમ થાય? હાય પ્રધાનજી, આ ધક્કા વધી જાય. રાજગોર હોય તો પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ આ મારા મહારાજા છે. અલે મારે ધક્કો ન મારવો પડે એટલે તમે તમારી રીતે નીકળો. હાલો, તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢ ના, તમારા મહારાજા પોકરણગઢ ના, એમને વીવી વરથા વેરાલે 22 વરથા બોલા છે. ટોટલ માર વરા કેટલા છે? હે ઇરેજવાડા ની વાત અરેજવાડા માં કરાય? નીકળો પોસા પગે, નીકળો અંધારા માં લઈ જઈને ઘોણારી નાખી. પ્રધાનજી, હું છે, અમને એવી નથી ખબર કે તમારા મહારાજા અમારા પોકરણગઢ ની અંદર આવીને બાવળિયા વાવી ગયા. તે અમને ખબર નથી કે તમે બાવળિયા માં થઈને આવો છો, સમજ્યા? એ વાત નહીં કરતા. પ્રધાનજી, હા મહારાજા બહુ ગરમ થઈ ગયા. એ તો ગરમ જ રહે ને, એક રસપૂત છે. ગરમ નો થાય નરમ થાય એની કરતા વધારે તમે ગરમ છો. તે મને એની વરાળ નો લાગે. કેમ વરાળ લાગે? હું ડેલ્લે બેઠો હોય મને ની રાતે ગરમ થતા આવડે. હે પ્રધાનજી, હા બીજી તો ઠીક. હા આ માથે બાંધ્યો શું છે? આ એક બાજુ પડાળ. આ ઈ પાઘડી છે. પાઘડી છે? હા. અમારા મહારાજા મારી આટુ અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. અમેરિકા હું લેવા ગયા હતા? ત્યાં ઘોષણા કરવા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એને અરે પરિસાય. પરિસાય? પરિસાય એટલે? એટલે કોઈ તારે જાવું કેટલે? એટલે પાઘડી ને જોઈ નહી દેખાડો. નહી માગતા? નહી નહી માગુ. અમારા મહારાજા લાવ્યા. નો માગુ. બહાર ના દેશ માં મળે, ઇન્ડિયામાં ન મળે. ઇન્ડિયામાં ન મળે? નહી, આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની ની છે. ભારતમાં મળી જાય? ભારતમાં મળી જાય. માગતા? નહી નો માગુ. મહારાજા લાવ્યા, હમણાં જ લાવ્યા. બહારના દેશની છે, ડાયમંડ વાળી છે. જોઈ લો પાઘડી એટલે પાઘડી. હો એ પ્રધાનજી, હા આ બે ભૂંગળા શું છે? એ છે બે ભૂંગળા. કેમ બે ભૂંગળા? માથા ઉપર બાંધી હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળા માં જ નીકળે. આમાંથી એ ભૂંગળું છે, એ બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય,
વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ બે ત્રણ દી બહાટો બોલાવશે, બહુ વરસાદ આવે તો પાણી ભૂંગળામાં જ પડે. સિસ્ટમ વાળે, સિસ્ટમ વાળે. હા, ટીવી માં કેમ રિમોટ આવે? એમ અમાર રિમોટ આવે. રિમોટ આવે? હા, આ એનું બટન છે. બટન છે. હા, જો આમ કરો ને એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થઈ થઈ રિમોટ બહાર નીકળ્યું. નીકળ્યું. આમ કરો એટલે આગળી હતી એમ નમ નોખી નોખી ફેલાય. ઓ આગળી એમ કેમ ઝટકા મારો? ઝટકા મારે એનું કારણ છે. હા, કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. ગાંઠ્યું છે. હે પ્રધાનજી, બીજું તો ઠીક, આગળી અવાજ છે નો આવ્યો? બેરિંગ નો. બેરિંગ નો? હા, બેરિંગ ભરડાઈ ગયા. હા, ભરડાઈ ગયા. ત્યાં સુધી આમ ન જોતા. હવે નવા નખવાના છે, મહારાજ નો હુકમ છે. હા, તમે વયા જાઓ. હા, બીજી મગજ મારી કરોમાં બરાબર છે પ્રધાનજી. હા, બીજું તો ઠીક, મને થોડીક શંકા પડે છે. કેમ? તમારા અને બાપુમાં કેટલો ફેર છે? ફેર જ હોય ને. કેમ? એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. એમ નથી કેતો પ્રધાનજી? આમ બાપુ ને કેવું છે? આમ તબકે માથે મુગટ બાંધ્યો. તો મારે જોવો ને તબકે તો છે. તો છેલ્લી વાર પૂછતો હું. પૂછતો જાઓ. જી મહારાજા. અરે બોલો પ્રધાનજી. એ તો ભૂદે પૂછે છે મહારાજા ક્યાં છે. મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકડાટ કરે, છેલ્લી વાર મળી લો ની. અરે પ્રધાનજી, રાજુ ખુશી થી રાજમાં આવવા દો. ગુડા બાતાની બાપુ, મને તમારા મગજની ખરાબ ખબર છે. બહુ મગજ તમારો તેજ છે બાતાની. મેં મારી રીતે કીધું, માનના મેં કીધું. શાંતિ રાખ. હવે તું મોટામાંથી ફાઈટ નહીં, તારો બાપ વિયો જાહે. અરે મહારાજા, તમારા તો વેર પોકરગઢના મહારાજા અજમલ હારે છે, મારી હારે થોડું છે. હું તો એક ભૂદેવનું સંતાન છું. જો લીલોળા શ્રીફળ તમે નહીં સ્વીકારો તો ભૂદેવ અહીં હત્યા કરશે. હત્યાનો પાપ તમે તમારી પિંગલગઢ નગરીને લાગશે. અરે નહીં ભૂદેવ, આ બ્રાહ્મણનું સંતાન છો માટે આજ લાસાર છો. પણ જો કો ચૂડાકુરનું આવ્યું હોત ને તાજ એને હું આથી જીવતો ન જવા દે. બરાબર છે. માટે ઘડીક આપણે મારા રાજ દરબારની અંદર બિરાજમાન થાવ. હમણાં મારા કુંવર પ્રતાપને બોલાવી આ લીલો નારિયેળ સ્વીકારવાનું કહું છું. માટે પ્રધાનજી. જી મહારાજા. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. કેવો તમારો હુકમ બાપુ? તમે રાજની બહાર ઘડીક આળો છો કે હું કુંવરને બોલાવું? એટલે આળો તો હું બેહો. એમ શાંતિ જાઓ, શાંતિ જાઓ મહારાજા, શાંતિ જાઓ. એટલો બધો કરો હારો નહી બાપુ. મારે હામું ન જોવો તો કઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. એ ભલે કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કુતરો. કેતા હોય તો બહુ. પ્રધાનજી, હે પ્રધાનજી, આ છે નો અવાજ આવ્યો આગળી? ગલુડિયાનો. ગલુડિયાનો. પ્રધાનજી, દાદાનો હુકમ છે, રાજમાંથી કુંવરને બોલાવો. હાલો બોલાવી નાખો. લ્યો કોઈ ઝાટકી બોલો બોલો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ્યા રે. Yeah.
પિતાશ્રી અત્યારે રાજેન્દ્ર ભણવાનું કારણ કામ તમારા પિતાશ્રીને પડ્યા છે. રાજા અજમલ એમની દીકરી શકરાનો સિમ્બોલ લઈ અને આજ તમારી સાથે જીલાવાનું છે બેટા. અરે નહીં પિતાશ્રી વાત તો બધા બને બને. અરે બેટા એનું કારણ શું છે? અરે પિતાશ્રી રાજા અજમલ સાથે 20 વર્ષ ના વેર એની દીકરી વેર નથી બેટા, માટે દીકરી પણ લેશું ને વેર પણ વારશું, માટે તમને મારો હુકમ છે સિંહનો સ્વીકાર કરી લો. પિતાશ્રી મહારાજા અમે બધું નક્કી કરીને બેઠા. આ ગોર દાદા આ શ્રીફળ લેવા, આ 20 રૂપિયા વાળું છે, આ લગ્ન નું શ્રીફળ છે, આ કોઈ મામૂલી શ્રીફળ નથી, સામેથી લગ્ન આવ્યા, સ્વીકારી લો, ભાગશાળી સવો, સામેથી લગ્ન આવ્યા તે નકરામાં પૂછો, બિચારા કજે કઈ ટિફિન વગેરે ના જાય. પ્રધાનજી જી, કુંવર ને બોલાવવાનું કીધું, કુંવર આવી જા. ત્યાં કુંવર નથી, હું કપાણ ગાડી વાળો છે. આ કુંવર છે? આ કુંવર પોતે છે, આ જોતા ની ફર્નિચર કરી એવું બધું. અમારે જવું પડે, અમારે દીકરી દેવી છે. અમે ક્યાં કીધું દીપડી દેવી? જોઈ લો. થોડો કેવો વાંધો લાગે છે? વાંધો છે થોડો કેવો? નાકમાં થોડું કેવું લાંબુ છે. એનું કરવાનું હોય શાંતિ રાખો, લગ્ન થાય એટલે સેન્ટર માં આવી જાય. આવી જા. પ્રધાનજી જી, તમારા મહારાજ ને કહેજો કે ભૂદેવ ને મૃત્યુ ગમી ગયો છે. કોઈ વાંધો નહીં મહારાજા, ભૂદેવ ને મૃત્યુ ગમી ગયો છે. અરે પ્રધાનજી, જો ગોરદેવ ને રાજકુમાર ગમી ગયા હોય તો ગોરદેવ ને કહેજો કે લીલો નારિયેળ જીલાવતા જાય. એ ગોરદાદા, ઓ પ્રધાનજી, તમને કોર ગમી ગયો તો સસો નારિયેળ જીલા પાછા પૂછતા. તમે શું કીધું બાપુ? અરે પ્રધાનજી, ગોરદેવ ને કહી દો કે લીલો નારિયેળ જીલાવતા જાય. સારા એવા મુહૂર્ત જતો જાય.
અરે ગોર દાદા, એમ કરી કારવીને લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેસાટાની ઉપાધિ નહીં. અરે પ્રધાનજી, તમારા રાજમાં કોઈ ગોર દાદા નથી. ગોર દાદા તો હતા, પણ એ વૈયા ગયા સમો લગ્નમાં. સમો લગ્નમાં કેમ ગયા છે? અમારા ગોર દાદા છે એ સુટક સુટક લગ્ન ન કરતા, એ કરે ગાણવો કાઢ નાખે. અરે પ્રધાનજી, લગ્ન ના મુહૂર્ત તો જોઈજો, પણ દક્ષિણા જો હે. દક્ષિણા બાબતે ઉપાધિ કરો, માં દક્ષિણા મારા હાથમાં છે. એ દક્ષિણા ની રોકડા પૈસા જો હે. દાદા તું તો શીખણો બહુ. મંડપ ની છે બે, પણ સમજી લેવું મંડપ ની છે નો ફાવે તો બાર બાર વૈયા જાવ. કઈ વાંધો નહીં, દક્ષિણા તો આપશો ને. હા દક્ષિણા મળી, કઈ વાંધો જોઈ નાખો. હવે વચ્ચે ક્યાંય દક્ષિણા બાબતે વાત નો આવી જાય. નકર નકર પછી ગોરાણીમાં વાલા છે કે નહીં? વાલા છે. મોટું ઉત્તરાયણ ની અંદર કોઈ પણ પ્રકાર ની ખામી નો રહી જાય. ભલે બાપુ, કઈ ખામી નો રહે, ઉતારામાં ખામી રહેતા છે કઈ? એ ગોર દાદા બોલો પ્રધાનજી, ઉતારામાં કઈ ખામી નો રહેવી? કેમ? અમારા મહારાજા એક રજવાડું ઓકારે, અને પેલો વેલો વરો છે, કુટુંબ થોડુંક ખામટું છે, એટલે જાન થોડીક જાડી આવશે. કેમ જાડી? એટલે એટલે લંબાઈમાં જાડી જાન આવશે, એટલે સગવડ હારી રાખજો જેથી કરીને અમારા જાની અને બેઠો બેઠનું આવવું પડે. પ્રધાનજી, જેમ તમારા મહારાજા રજવાડો ઓકારે છે ને, એમ અમારા મહારાજા પણ રજવાડો ઓકારે છે. મેં ક્યાં કીધું ગુલફિન કારખાનું આપે? હા તમે તો રામધામ લાટ જાનિયા લાવજો. લાટ જાનિયા? હા જાનમાં જેટલા હોય એટલા બધા માણસો ને લેતા જ આવજો. ભલે ભલે, અમુક અમુક હોતા હોય ને જગાડી ને લેતા. હા જગાડી ને લેતા આવજો. રસોઈમાં શું બનાવવાના સીઝન પ્રમાણે? તમારે શું હાલ છે સીઝન પ્રમાણે? અમારે તો ભૂખમાં ગાજર હાલે. પ્રધાનજી, હા સીઝન માં તો લાડવા બનાવવાના છે. લાડવા તમને આવડે? આવડે જ ને. હા ઘેરે ઘા વાગે તો ઘેરે પ્રસંગ આવે તો ઘેરે હાથ બનાવી. ઘેરે હાથ બનાવો? હા એમ. તારું ઘરમાં હાલે? મારું તો હાલે છે. તારું હાલે છે? હાલે ઠીક ઠીક બધું. એમ